નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ અને વાર શનિવાર મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ મહત્વના અને ઉપયોગી સમાચાર વિશે વાત કરીશું આ સુધી જોતા રહેજો મિત્રો આજના મહત્વના વિડીયોની અંદર વાત કરીશું રાજ્યના ખેડૂતોને સીએમની મોટી ભેટ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટ્યો હવે બાળકો ભણશે ભગવદ્ ગીતા હવે મફતમાં થશે સારવાર ભર શિયાળે દ્વારકામાં કમોસમી વરસાદ રાજ્યમાં કોરોનાના વધુ નવ કેસ નોંધાયા સમગ્ર દેશમાં કોરોનાના ત્રણસો નવા કેસ સામે આવ્યા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ મિત્રો આ તમામ સમાચાર વિગતવાર જાણીએ એ પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

ગુજરાતના સીએમએ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તો મિત્રો ખેડૂતો માટે રાજ્ય સરકારે આ મહત્વની જાહેરાત કરી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગેસ સિલિન્ડરનો ભાવ ઘટ્યો જેમાં કેન્દ્રએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ઓગણચાલીસ રૂપિયા ઘટાડવામાં આવ્યો છે ગત એક ડિસેમ્બરે તેના ભાવમાં એકવીસ રૂપિયાનો વધારો કરાયો હતો એના પહેલા સોળ નવેમ્બરે છપ્પન રૂપિયાનો ઘટાડો કરાયો હતો ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લે વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો તો ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તે પછીના સમાચારની વાત કરીએ તો હવે બાળકો ભણશે ભગવદ્ ગીતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવે છે આ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવાયો છે ત્યારે ગઈકાલે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે બે હજાર ચોવીસ ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ગીતાના પાઠ પછીના વાત કરીએ તો સત્ર સારવાર બે હજાર ચોવીસ માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે એક કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે આયુષ્યમાન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકને પાંચ લાખની મફતમાં સારવાર થશે આ યોજના હેઠળ દેશના કુલ સાઠ કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક છે તે પછીના સમાચારની વાત કરીએ તો ભર દ્વારકામાં કમોસમી વરસાદ કાબક્યો ભર દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો શાકભાજી જીરું ચણા ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિને કારણે ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ છવાયો છે એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે જ્યારે આ તરફ કમોસમી વરસાદ પડતા બેવડું ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે કેટલાક આગાહીકારોએ કમોસમી વરસાદની આગાહી પણ કરી છે તે પછીના સમાચાર જાણીએ તો રાજ્યમાં કોરોનાના વધુ નવ કેસ સામે આવ્યા હાલ સમગ્ર દેશમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ગઈકાલે કોરોનાના વધુ નવ કેસો નોંધાયા છે ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા બત્રીસ પર પહોંચી છે જ્યારે પરમ દિવસે ગુજરાતમાં કોરોનાના છ કેસો નોંધાયા હતા ત્યારે ગઈકાલે કોરોનાના કેસ વધવા બાબતે સમગ્ર દેશમાં ગુજરાત ચોથા નંબરે પહોંચ્યું છે તે પછીના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં કોરોનાના ત્રણસો અઠ્યાવીસ નવા કેસ નોંધાયા હાલ દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દેશમાં કોરોનાના ત્રણસો ને અઠ્યાવીસ નવા કેસ સામે આવ્યા છે આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડના ત્રણસો ને નવા કેસો નોંધાયા છે ચોવીસ કલાકમાં છ લોકોના મોત થયા છે જ્યારે નવા જે એન ડોટ વન વેરિયન્ટના કુલ કેસ છવ્વીસ છે હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને

પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા કડક પગલા પણ રાજ્ય સરકાર સ્થાનિક તંત્રએ લેવા પડશે બંને દેવસ્થાનોએ અન્ય ગંદકી પણ દૂર કરવા કહ્યું છે રાજ્યમાં ધાર્મિક સ્થાનો પર પ્લાસ્ટિકનો પ્રતિબંધ મુકાવવો જોઈએ કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે જથ્થાબંધ બજારમાં તેની કિંમત એકસો પચાસથી થી બસો પચાસ કિલો છે આ વખતે ખરાબ હવામાનના કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત બસો પચાસથી થી ત્રણસો પચાસ પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે તે પછીના સમાચાર જાણીએ તો મોદી સરકારની મહિલાઓને મોટી પેટ કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ન્યૂ સોરોનિમ લોન નામની યોજના લઈને આવી છે જેની શરૂઆત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે તેમાં સરકાર ત્રણ લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને પાંચ ટકા વ્યાજ પર બે લાખની લોન આપશે જેમાં ત્રણ મહિને ઇએમઆઈ આવશે વધુ વિગતો માટે તમે ટોલ ફ્રી નંબર અઢારસો દસ ત્રેવીસ ત્રણ નવ્વાણું અથવા ડબલ્યુ ડબલ્યુ ડોટ એનબીસી બી એફ એફડીસી ડોટ જીઓ ડોટ ઇન પરથી વધુ માહિતી લઈ શકો છો